વિચારો કે તમે તમારા લેપટોપ પર કામ કરી રહ્યા છો અને ત્યાં જ તમારા મેલ આઈડી પર એક મેલ આવે છે. એ મેલને તમે ઓપન કરો છો અને જેમાં લખેલું હોય છે કે અભિનંદન, તમને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે અને એ પૈસા તમારા એકાઉન્ટમાં લેવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરવું પડશે. તમે લિંક પર ક્લિક કરો છો અને તમારા ખાતામાંથી બધા જ પૈસા ઉડી જાય છે. આપણી આસપાસ સામાન્ય રીતે આવી ઘટનાઓ થતી હોય છે જેની પર આપણું ધ્યાન જતું પણ હોય છે, પરંતુ સમસ્યા એ છે કે આપણે ક્યારેય આવા સાયબર ક્રાઇમ વિશે વાત જ નથી કરતા અને એ મુદ્દે જ આજે વાત કરવી છે. નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ સવરસમાં આપની સાથે હું છું અનિરુદ્ધ. સાયબર ક્રાઇમ એક એવો શબ્દ જેના વિશે લગભગ ઘણા બધા લોકોને ખબર જ નથી, એટલે કે કાય સાયબર ક્રાઇમ શું હોય, તે કેવી રીતે થાય છે, સાયબર ક્રાઇમના કેટલા પ્રકાર હોય છે અને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય વગેરે વગેરે. આ બધા મુદ્દાઓને સમજીએ. સૌથી પહેલા સમજીએ કે સાયબર ક્રાઇમ શું હોય છે. સાયબર ક્રાઇમ એટલે કે કોઈ એવા ક્રાઇમ કે જે કોમ્પ્યુટર કે નેટવર્કની મદદથી કરવામાં આવતા હોય તેને સાયબર ક્રાઇમ કે સાયબર ટેરરિઝમ કહેવામાં આવે છે અને આવા સાયબર ક્રાઇમ કરનારને સાયબર ક્રિમિનલ્સ કહેવાય છે. આ સાયબર ક્રિમિનલ્સ અલગ અલગ મીડિયમથી તમને ફસાવે છે અને તમારા પૈસા, પર્સનલ ડેટા અને પર્સનલ ઇન્ફોર્મેશન ચોરી કરે છે. અને આ સાયબર ક્રાઇમ અલગ અલગ પ્રકારે કરવામાં આવતા હોય છે, જેમ કે ફિશિંગ. ફિશિંગ એટલે હમણાં ઉપર વાત કરી એ પ્રમાણે સાયબર ક્રિમિનલ્સ તમને તમારા મેલ આઈડી પર એક મેલ મોકલે છે જેમાં તમને ઓફર, લોટરી અને ઇનામના નામ પર ફેક મેલ કરવામાં આવે છે, જેના પરથી તેઓ યુઝર્સની બેંક ડિટેલ્સ ચોરી કરે છે અને એ ડિટેલ્સની મદદથી તેઓ યુઝર્સના બેંકમાંથી પૈસા ઉપાડીને ફ્રોડ કરતા હોય છે. આ સિવાય સાયબર ક્રાઇમનો બીજો મુખ્ય પ્રકાર છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી. આ કેસમાં હેકર્સ મુખ્યત્વે તરુણ યુવક યુવતીઓને, એટલે કે 18 વર્ષથી નીચેના છોકરા છોકરીઓને પોતાની જાળમાં ફસાવતા હોય છે. હેકર્સ સૌથી પહેલાં ફેક આઈડી બનાવીને યુવક યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરે છે અને એ પછી તેમની સાથે ન્યૂડ વિડીયો કોલ કરીને તેમનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરીને તેમને બ્લેકમેલ કરતા હોય છે. આવા કેસોમાં મુખ્યત્વે છોકરીઓ વધારે શિકાર બનતી હોય છે. આ ઉપરાંત સાયબર બુલિંગ. સાયબર બુલિંગ એટલે કે સાયબર ક્રિમિનલ્સ કોઈપણ યુઝર્સને ઓનલાઈન જાળમાં ફસાવીને ધમકીઓ આપે અથવા તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર અભદ્ર કોમેન્ટ્સ કરે અને યુઝર્સને સતત ટોર્ચર કરતા રહે તો તેને સાયબર બુલિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમનો વધુ એક પ્રકાર છે, તે છે સ્પેમિંગ. સ્પેમિંગ એટલે કે કોઈ મેલ તમારા ઈમેલ આઈડી પર આવે છે અને એ પછી મેલમાં રહેલી લિંક પર તમે ક્લિક કરો છો અને અચાનક તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં અજાણ્યા વાયરસ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે જે તમારી ઓપરેટિંગ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે, તેને સ્પેમિંગ કહેવામાં આવે છે. આ સિવાય કોપીરાઇટ ક્રાઇમ પણ એક પ્રકારનો સાયબર ક્રાઇમ છે. એનો મતલબ એક થાય છે કે ઘણી વખત શું થતું હોય છે કે તમારા ઓરિજિનલ કોન્ટેન્ટને અન્ય વ્યક્તિ તમારી પરમિશન વગર તમારો કોન્ટેક્ટ બીજે ક્યાંય યુઝ કરે છે, તેને કોપીરાઇટ ક્રાઇમ કહેવામાં આવે છે. આ ક્રાઇમ મુખ્યત્વે મ્યુઝિક, વિડીયો અને સોફ્ટવેર પર કરવામાં આવતો હોય છે. ઉપરાંત સાયબર ક્રાઇમનો વધુ એક પ્રકાર છે ફ્રોડ કોલ્સ, એટલે કે જે તે સાયબર ક્રિમિનલ્સ તમને ફ્રોડ કોલ્સ કહે છે અને તમને કહે છે કે એ તમારી બેંકમાંથી વાત કરે છે. જ્યારે તમે એવું માની પણ લો છો કે ખરેખર તમારી બેંકમાંથી આવતો કોલ છે અને એ માનીને તમે તમારી બધી જ બેંક ડિટેલ્સ ક્રિમિનલ્સને આપી દો છો, આમ વિવિધ પ્રકારે તમારી સાથે સાયબર ક્રાઇમ થતા હોય છે. આ સિવાય આજકાલ QR સ્કેન ફ્રોડ પણ એક પ્રકારનો સાયબર ક્રાઇમ કહી શકાય, જે વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. જેમ કે વોટ્સઅપ પર એક QR કોડ તમને આપવામાં આવે છે જેને માત્ર ઓપન કરતા જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડી જતા હોય છે. આ ઉપરાંત હની ટ્રેપ અને સેક્સ્ટિંગ પણ એક પ્રકારનો સાયબર ક્રાઇમ જ છે, કેમ કે તે પણ નેટવર્કનો ઉપયોગ કરીને કરવામાં આવતો ક્રાઇમ છે, પણ તે મુદ્દે પછી ક્યારે વાત કરી શકાય કેમ કે એવા મુદ્દે અલગથી એપિસોડ બની શકે. હવે વાત કરીએ આ બધા સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય. તો સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં તમારે અનનોન પર્સન સાથે ક્યારેય વિડીયો કોલમાં વાત ન કરવી જોઈએ અને ક્યારેય તમારી પર્સનલ ડિટેલ્સ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. આ ઉપરાંત સિક્યુરિટી ઓડિટ, એટલે કે તમારા પાસવર્ડને થોડા સમયે બદલતો રહેવો જોઈએ જેથી કરીને હેકર્સ તમારી સિસ્ટમને સરળતાથી હેક ન કરી શકે. આ ઉપરાંત તમારા સોફ્ટવેરને પણ થોડા સમય પછી અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવું જોઈએ અને જો ક્યારેય તમારી સાથે સાયબર ક્રાઇમ થતો હોય તો તમારા નજીકના સાયબર સેલમાં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરવી જોઈએ. અમે આ મુદ્દે હાલ જ અમદાવાદની શી ટીમ સાથે વાત કરી હતી, તેમણે સાયબર ક્રાઇમ વિશે શું કહ્યું તેમને સાંભળીએ. ખાસ કરીને કે સાયબર ક્રાઇમના જે બનાવો બને છે, નોટ જસ્ટ લેડીઝ, જેન્ટ્સ માટે પણ, તો લેડીઝ તરીકે ખાલી લેડીઝ માટે એટલું કહેવા માગું છું કે જે હવે પ્રેક્ટિકલ ગુના કરતાં હવે સાયબર ક્રાઇમના જે IT રિલેટેડ ગુના વધી ગયા છે તો એમાં પોતે પણ સિક્યોરિટી રાખે. અંડર 18ની છોકરીઓ હોય છે અને આઉટ ઓફ 18 યર્સની છોકરીઓ હોય છે,
જે કાંઈ પણ જોયા જાયા વગર સોશિયલ મીડિયા છે, એક્સ વાય ઝેડ જે અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે, એમાં પણ એનો ખોટો શિકાર બનતી હોય છે અને પછી એનું ખોટું પરિણામ મા બાપને પણ ભોગવવું પડે છે અને બીજા સમાજમાં પણ બદનામી થતી હોય છે અને પછી અમુક સુસાઇડના પણ કેસો બનતા હોય છે. તો ખાસ કરીને એમાં લેડીઝો તમામને અને જેન્ટ્સ પણ તમામને ખાસ એ સૂચના, એક શું કહેવાય, સંદેશ કે મેસેજ છે કે આવા બધા જે ગુનાઓ હોય છે એમાંથી ખાસ કરીને બચીને રહેવાનું અને તમારા ફ્રેન્ડ્સ છે તો જ તમે એને એક્સેપ્ટ કરો અને ઓળખીતા છે, રિલેટિવ છે, એમાં જ તમે સારી રીતે સમજીને રહી શકો એમ છો. તો આવી રીતે ખોટા ફસાવામાં અને એમાં પછી આગળ તમારું જ કરિયર બરબાદ થશે. આમ દરેક વસ્તુઓના બે પાસા હોય છે, એક સારું પાસું અને બીજું ખરાબ પાસું. અને ખાસ ટેકનોલોજીના યુગમાં આપણે આ બંને સારા અને ખરાબ પાસાઓને જોઈ શકીએ છીએ. આપણે જેમ જેમ ડેવલપ થઈ રહ્યા છે, એટલે કે જેમ જેમ આગળ વધી રહ્યા છે, તેટલા ક્રાઇમ્સ પણ વધી રહ્યા છે અને એ ગુનાઓમાં સાયબર ક્રાઇમ હાલ મુખ્ય ક્રાઇમ બનીને ઉભરી રહ્યું છે. તેવામાં આપણે સૌએ સાયબર ક્રાઇમ સામે લડીને લડત આપવી એ જ આનો ઉપાય છે. જો આપને અમારો કોન્ટેન્ટ પસંદ આવી રહ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને જમાવટ કરતા રહો. નમસ્કાર.